નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ એટલે મારો અવાજ હું છું આપની સાથે હિનલ કાર્યક્રમની શરૂઆત કરીએ નવરાત્રીનો તહેવાર એટલે અંબાની આરાધનાનો તહેવાર નવલા નોરતા નજીક આવી રહ્યા છે તેમ તેમ ગરબા રસિકો ગરબે રમવા માટે ઠનગની રહ્યા છે આ પાવન પર્વમાં માઇભક્તો વિવિધ સ્વરૂપે માની આરાધના કરતા હોય છે ક્યાંક ગામડાઓમાં તો ક્યાંક શેરીઓમાં પરંપરાગત અને પૌરાણિક રીતે રમતા ગરબાની સુંદર ઝલક જોવા મળે છે તો ક્યાંક સમયના બદલાવની ની સાથે સાથે ગરબાના સ્વરૂપોમાં પણ ફેરફાર થતા જોવા મળે છે અને હવે ઢોલ નગારાની સાથે પાર્ટી પ્લોટમાં રિઝવનાટાલે ગરબાની રમઝેટ પણ જોવા મળે છે તેને જનતાના મતે ટ્રેડિશનલ ગરબા સારા કે કોમર્શિયલ તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી સૌપ્રથમ આપણે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દે તેમના શું મંતવ્યો છે રાજ્યભરમાં નવરાત્રિની તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે ત્યારે ખાસ વાત કરીએ તો એક બાજુ પ્રાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ અર્વાચીન નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે આપણી સાથે રાજકોટથી યુવતીઓ જોડાણી છે મહિલાઓ જોડાણી છે એમની સાથે વાત કરીશું શું કહેશો ખાસ તો એક બાજુ પ્રાચીન નવરાત્રિનું આયોજન એક બાજુ અર્વાચીન નવરાત્રિનું આયોજન આ બંને નવરાત્રિમાંથી આપને કઈ પ્રકારનું નવરાત્રિનું આયોજન વધુ વિશેષ લાગે છે જય માતાજી આપણે જોઈએ છીએ કે ગરબા એ માતાજીની આરાધના માટે છે કોઈ મોજશોખ માટે નથી એટલે તેથી આપણે અમે તો અમારી સંસ્કૃતિને જાળવી રાખીએ છીએ એટલે આપણે જોવાનું કે માતાજી એ હંમેશા ગરબા કરવા માટે હોય છે મા શક્તિની આરાધના કરવા માટે હોય છે હા અત્યારે ઘણા બધા દાંડિયા રાસને એવું બધું અલગ અલગ આપણે જોઈ રહીએ છીએ કે એ થાય જ છે પણ આપણે એ એક દેખાડવાનું છે કે જે ગરબી પહેલાં થતી એ અત્યારે જે લુપ્ત થઈ રહી છે એ આપણે થવા નથી દેવાની કેમકે પછી જે બધું જે જાતું જાય છે એ બધું ગયું પહેલાના સમયમાં એવું હતું કે ગરબી મંડળ જે બાળાઓને લાણી દેવામાં આવતી બધું અત્યારે લુપ્ત થઈ ગયું છે એટલે આપણે એ જોવાનું છે કે આપણે બધું જાળવી રાખીએ માતાજીની આરાધના કરીએ નવે નવ નોરતા બસ એ આપણે જોવાનું છે અત્યારે અલગ અલગ બધા પોતાના મોજશોક માટે દાંડિયા રસને એવું કરે છે એ આપણે હા અલગ છે કે પોતાનું એ ગમતું કાર્ય છે પણ આપણે એક માતાજીને સાચવી રાખવા એ ભી આપણું એક અગત્યનું કાર્ય છે આપ શું કહેશો અત્યારે કોમર્શિયલાઇઝ થઈ ગયું છે આખી આખું નવરાત્રિનું પર્વ શું કહેશો જય માતાજી અર્વાચીન ગરબીઓ માટે બધાને એમ હોય છે કે બસ નવે નવ દિવસના પાસ લેવા પાર્ટી પ્લોટમાં જવું અને દોઢ બે વાગ્યા સુધી ત્યાં રમવું જેના લીધે આપણી નવરાત્રિ નવરાત્રીનું મુખ્ય કારણ છે માતાજી જેમાં નવે નવ માતાજીઓ જે આરાધના કરી સ્તુતિ કરી અને આપણે તેઓને પ્રાર્થના કરી અને બસ એમની સ્તુતિ કરી અને એમનામાં લુપ્ત થઈ જાઓ એટલે કે એમની આરાધનાથી આપણને જે શક્તિ મળે છે તે નવે નવ દિવસ શક્તિ શક્તિના નોરતા હોય છે એટલે આપણને એમાં એટલી સ્ફૂર્તિ હોય છે નવ દિવસ બધા હોશ જોશથી પહેલાં તો નાની દીકરીઓ પ્રેક્ટિસ કરતી પછી ગરબીના દિવસે નવે નવ દિવસ ગરબીમાં અલગ અલગ રાસ કરતી હવે એવું બધું જોવાનું નાની દીકરીઓને પણ બાર પાર્ટી પ્લોટમાં જવા માટે ઉત્સાહ હોય કે આપણે પાર્ટી પ્લોટમાં રમે હવે તો એ લોકોને પણ એમ છે કે પાર્ટી પ્લોટ એ જ ગરબી છે પણ એ ગરબી નથી આપ શું કહેશો અત્યારે કોમર્શિયલાઇઝ થઈ ગયું છે નવરાત્રીનો જે ટ્રેન્ડ છે વાસ્તવમાં કઈ પ્રકારનું આખું આયોજન હોવું જોઈએ તમારા મતે જય માતાજી અત્યારે આપણે જોઈએ છે કે કોમર્શિયલ ગરબા જે મોટા મોટા પાર્ટી પ્લોટમાં જોવા મળે છે જે બહુ પાર્ટી પ્લોટમાં બહુ જ ખર્ચો થાય છે અને ખેલૈયાઓ રાત્રે બાર વાગે એક વાગે બે વાગ્યા સુધી રમે છે પછી એમને ગિફ્ટ મળે છે પોતાની રીતે મળે છે એ બધું બરાબર છે પણ જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે કે જેમાં નાની બાળાઓ મહિનો દિવસ અગાઉ એની પ્રેક્ટિસ કરે છે અને જે રમે છે જે નવદુર્ગા સાક્ષાત એમાં જોવા મળે છે અને જે નાની બાળાઓ હોય છે જેમને લાણીઓ મળે છે એ વસ્તુ જરૂરી છે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ હતી અને શેરીઓ શેરી શેરીએ જે ગરબા થતા એ હવે લુપ્ત થતા જાય છે તો આપણે સમજવું જોઈએ કે એ વસ્તુ જરૂરી છે પાર્ટી પ્લોટની ગરબીઓ પછી પણ જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એ વસ્તુ સૌથી પહેલાં જરૂરી છે તો આપણે એની તરફ ધ્યાન દઈએ અને એને વધારીએ જે લુપ્ત થઈ ગઈ છે એને આપણે આગળ લાવીએ ખરા અર્થમાં તમને લાગે છે જે જે પ્રાચીન જે ગરબી થતી જે શેરી ગરબા થતા એ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે હા જરૂર કારણ કે આજે આપણે નહીં કે ગુજરાત કે ભારતમાં ગમે ત્યાં જોઈ શકે છે બટ વિદેશોમાં પણ આજે એ વસ્તુને શરૂ કરવામાં આવી છે જેમ કે આપણે ગરબા છે નવરાત્રિના નવે નવ દિવસ ત્યાં બી એ જ રીતે એ વસ્તુ થઈ રહી છે જે આપણા ગુજરાત યા તો ભારતમાં થઈ રહી છે અને ગરબીની વાત કરીએ તો એ આપણે જેમ આપણે આ જ રીતે આપણે પહેલેથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એ જ રીતે ત્યાં બી લાણી એ બધી વસ્તુને જાળવી રાખવામાં આવી છે તો હા નવરાત્રી અને આ ગરબી એ બંને લુપ્ત થાય છે એવું આપણે જોઈ શકીએ છે આપ શું કહેશો અત્યારે પશ્ચિમી કલ્ચર તરફ લોકો વધુ વધી રહ્યા છે શું કહેશો કે જે સ્થાનિક જે શેરી ગરબીને જે પ્રાથમિકતા મળવી જોઈએ એ હવે નથી મળી રહી જી હા જય માતાજી મારું નામ વૈશાલી બાજાડી છે જેમ આપે કહ્યું કે અત્યારે જે ગરબા નવરાત્રી પાર્ટી પ્લોટમાં જે રાસ થઈ રહ્યા છે એ બધા મોજ શોખ છોકરાઓના એન્જોય અત્યારે ટીનેજર અને અત્યારની જનરેશન પ્રમાણે ગરબા થઈ રહ્યા છે જે પહેલાં વર્ષો લગભગ પચીસ છવ્વીસ સત્યાવીસ વર્ષ પહેલાંના જે ગરબા હતા જેને આપણે ગરબા કહી શકાય એ અત્યારે લુપ્ત થઈ ગયા છે તમે નાની નાની બાળાઓ જે છે તે ગરબા રમે છે એનો પહેરવેશ જુઓ એને આપણા હિન્દુ ધર્મમાં જે માતાજીની આરાધના કરતી વખતે જે પહેરવેશ પહેરવામાં આવે છે તમે નાની નાની બાળાઓ જે પાંચથી દસ બાર વર્ષ સુધીની બાળાઓને જો તો એનામાં પણ તમને જે સાક્ષાત નવ દુર્ગા દેખાય છે એ હવે અત્યારના જનરેશનમાં ક્યાંય તમને જોવા નહીં મળે બીજું પાર્ટી પ્લોટની તમે વાત કરી જનરેશન અત્યારની જે નવી ગરબી જે શરૂ થઈ છે ટીનેજર જે અત્યારે યુવા વર્ગ જે રમી રહ્યો છે એને ગરબા મહોત્સવ માટે કહેવામાં આવે ગરબા કે નવરાત્રીનું નામ હું ન આપી શકું જે સ્થાનિક શેરીઓમાં નાની નાની બાળાઓ જેમાં માતાજીનું સ્થાપન થતું હતું આરતી થતી હતી પ્રસાદ પણ વેચવામાં આવતો હતો અને લાણી પણ આપવામાં આવતી હતી હવે એવું લગભગ મને ક્યાંય નથી દેખાતું હવે એવું બધું ઓછું થતું જાય છે અને નવી પેઢી અત્યારે નવા ડિસ્કો દાંડિયા તરફ વળતી જાય છે જેને હું ગરબા નવરાત્રી તરીકે નો ઓળખાવી શકાય ચોક્કસથી ડિસ્કો દાંડિયાની વાત શું કહેશો ડિસ્કો ડાંડિયા માં લોકો વધારે અત્યારે પોતાને ફેવરેટ ગણે છે તો આ કેટલું યોગ્ય હવે આપણે જોઈએ તો અત્યારે બધા જનરેશનમાં બધાને એવું જ છે કે નવરાત્રિ એ ડિસ્કો દાંડિયા જ છે હવે આપણે ડિસ્કો દાંડિયા તરફ વધારે વળી રહ્યા છીએ પણ સાચું એ આપણા પ્રાચીન ગરબા છે જે શીખવા જેવી વસ્તુ છે આપણા અત્યારની જનરેશનને આપણે પૂછીએ કે તમારા માટે નવરાત્રિ શું છે તો એ તમને એમ જ કહેશે કે નવરાત્રીમાં નવ દિવસ ડિસ્કો દાંડિયામાં રમવા જવાનું પાસ લેવાના એ જ તે પણ એ સાચું નથી આપણે નવરાત્રી મેઇન આપણો પ્રાચીન જોવા જઈએ તો એમાં ભગવાનની આરાધના કરીને આપણે તેમની સામે રમતા એમને પ્રસન્ન કરતા અને આપણે જે કરતા એ પણ આપણને ઘણું બધું સારું અને જે આપણને ઘણું યોગ્ય પણ લાગતું શારીરિક રીતે માનસિક રીતે બધી રીતે જોવા જઈએ તો બસ ખાલી પૈસા માટે દેખાવ માટે અલગ અલગ પહેરવેશ પહેરીને અને રમવા ને એવું જ બધું આપણે 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 જોઈએ જે જે સાચું નથી નથી કરીએ છીએ એ હવે પણ સુધારવું જોઈએ હજી આપણે એટલું ખરાબ નથી થયું હજી આપણે જોઈએ તો જે આપણે આપણા નવી જનરેશનને શીખવાડી શકીએ કે મેઇન શું છે અને શું આપણે કરવું જોઈએ અત્યારેના ના જે અર્વાચીન ગરબા છે એમાં આપણે કરવા જોઈએ પણ એ થોડાક માટે મેઇન આપણે પ્રાચીન છે આપણા જે બાળકો છે એને સમજાવવું જોઈએ કે શું પ્રાચીન ગરબા છે શું નહીં અને શું કામ આપણે કરીએ છીએ નવી જે જનરેશન છે તે આ જે કલ્ચર છે તે ક્યાંક ભૂલી રહી છે ફરીથી યાદ આવશે કે કેમ હા એટલે આપણે જો આ સંસ્કૃતિને જાળવી રાખીએ તો તો આ બધું ઓકે છે પણ આપણે બધું એના માટે જોવાનું રહ્યું પહેલાના નોડતા એવું હતું કે પહેલા માતાજીની આરાધના એવી થતી કે સૌથી પહેલા ગરબા એક માતાજીનું ઓલું હતું જે ખાલી નોરતા રહેતા નવે નવ દિવસ અને માતાજીના ઝવેરા વાવતા ઝવેરા વાવીને પછી એ બાયુ ત્યાંને ત્યાં ગરબા ગાતા પછી ધીરે ધીમે ધીમે બધું આગળ વધતું ગયું એ ગરબો માતાજીનો ચોકમાં લાવ્યા પછી થોડા થોડા બધા ગરબા રમવા માંડ્યા એવી રીતના આપણે એવું ટ્રેન્ડ થઈ ગયું કે બધા પછી ધીમે ધીમે કરીને ગરબી કરવાનું સ્ટાર્ટ કર્યું દાંડિયા ચાલુ કર્યું પણ આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા એ પ્રાચીન કાળનું ભૂલી નહીં જવાનું એ જોવાનું છે આપણી સાથે રાજકોટથી થી યુવતીઓ અને મહિલાઓ કે જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રાચીન કાળમાં જે પ્રકારનું ગરબીનું જે આયોજન થતું હતું એ જ પ્રકારનું આયોજન ક્યાંક ને ક્યાંક થવું જોઈએ અને વર્તમાન અત્યારે જે પ્રકારનું જે આયોજન અર્વાચીન દાંડિયા રાસનું જે આયોજન થાય છે તે ચોક્કસપણે કહી શકાય કે એક સવાલ ક્યાંક તેઓને ઊભો

જેમ જેમ યર બદલાય છે તેમ તેમ ગરબાના ટ્રેન્ડ પણ બદલાતા જાય છે અને એમાં પણ ટ્રેડિશનલ શેરી ગરબા કે પછી કમર્શિયલ ગરબા આ બંનેઓમાં ફરક કેટલો અને બંનેઓની અંદર સારું કયું કહી શકાય અને સારાની સાથે બંનેઓની અંદર ડિફરન્સ શું લોકો જોઈ રહ્યા છે એ વિશે આપણે કેટલીક ગરબા ગર્લ્સ છે એમની સાથે વાત કરીને જાણી એમનું સૌ પ્રથમ આપની પાસે આવવા માંગીશ કે અત્યારે ટ્રેડિશનલ શેરી ગરબાની વાત કરો કે કમર્શિયલની વાત કરો બંને વચ્ચે શું ડિફરન્સ લાગે શું ફરક લાગે છે તમને સારું કે ખરાબ આપણે કશું શું ડિફરન્સ શેરી ગરબામાં કેવું કે આપણે માતાજીની આરાધના કરીએ ગરબા ગાઈએ ટ્રેડિશનલ ગરબા માતાજીના જ હોય એ જ ગરબા આપણે ગાતા હોય એઝ સચ આપણે કમર્શિયલમાં જઈએ તો બધા જ બોલિવૂડ સોંગ્સ હોય પછી શેરી ગરબામાં બધી જ એજ ગ્રુપના હોય નાના બચ્ચાઓથી લઈને ઓલ્ડ એજ સુધીના બધા ઇન્વોલ્વ થતા હોય એઝ સચ કોમર્શિયલમાં કેવું કે મોસ્ટલી યંગસ્ટર્સ હોય ઓલ્ડ એજના ગ્રુપ આપણને ત્યાં જોવા જ નહીં મળે હા ચોક્કસથી ઓલ્ડ એજ ના ગ્રુપ ત્યાં જોવા નહીં મળે પરંતુ ક્યાંક કોમર્શિયલની અંદર જે યંગસ્ટર્સ બી જતા હોય છે તો બંનેઓને લઈને કેટલો ફેરફાર રહેતો હશે શેરી ગરબામાં મોટે ભાગે બધી એજના આ લોકો આવે છે નાના બચ્ચાથી માંડીને વડીલો અને શેરી ગરબા ઘરની પાસે જ થતા હોય તો એમને આવવા જવાની પણ કોઈ તકલીફ રહેતી નથી અને એ લોકો આરામથી એન્જોય કરી શકે છે અને માતાજીને પ્રાયોરિટી આપે છે એ લોકો અને મ્યુઝિક પણ એ રીતનું દેશી જે ઢોલ નગારા અને એ રીતનું હોય છે બોલીવુડ ને એવું ઓછું હોય છે અને કોસ્ચ્યુમ પણ એ રીતના ટ્રેડિશનલ પહેરતા હોય છે તો શેરી ગરબા એક રીતે સેફ્ટી વાઇઝ પણ બહુ સારા હોય છે સેફ્ટી વાઇઝ પણ શેરી ગરબા સારા હોય છે એવું કહેવામાં આવે છે પણ કોમર્શિયલ ગરબાની અંદર તમને શું ફરક લાગી રહ્યો છે કોમર્શિયલ કોમર્શિયલ ગરબામાં હું પણ કોમર્શિયલ ગરબા પ્રિફર કરું છું અને જાઉં પણ છું અને શેરી ગરબામાં પણ જાઉં છું તો મને બંને ગરબામાં જવાનું પસંદ છે તો ઇટ્સ ઓકે પણ કોમર્શિયલ ગરબામાં ડ્રેસ કોડ હોય તો થોડો એક્સપેન્સ વધી જાય છે નવ દિવસ રોજે રોજ ડ્રેસ ચૂઝ કરવાના એ ખરીદી કરવાની એ થોડું છે પણ હું બંને પસંદ કરું છું આપણે એ પણ પૂછવા માંગીશ કે જયારે શેરી ગરબા થતા હતા ત્યારે એટલા બધા ફતવાઓ નહીં નીકળતા હતા એટલી બધી તકલીફો નહીં પડતી હતી કમર્શિયલ ગરબા હવે જયારે વધ્યા છે ને ત્યારે કંઈક ને કંઈક વધારે આપણે જોઈએ છીએ કે કેટલીક ઘટનાઓ પણ બની રહી છે હા સેફટી રિલેટેડ છે પણ બીજી વધારે હું કરું ઓકે સેફટી રિલેટેડ તો છે આજનું યંગસ્ટર્સ એટલે કે આજની જે યંગ કોમર્શિયલૈયા ગર્લ છે એ શું માને છે મારી જનરેશનના દરેક જેટલા બી યંગસ્ટર્સ છે એ બધા મોસ્ટલી કોમર્શિયલમાં જ રમવા ગયા છે અને હું પણ વધારે કોમર્શિયલમાં જ રમવા ગઈ છું શેરી ગરબા જોયા બી છે મેં અને મમ્મી પપ્પા પાસેથી સાંભળું પણ છે પણ કોમર્શિયલમાં રમવા જવાનો ફાયદો એ છે કે અમારી એજના લોકોને બોલીવુડ સોંગ ડીજે ને બધું ત્યાં વધારે સારી રીતે મજા આવે ને એન્જોયમેન્ટ કરી શકીએ અને શેરી ગરબામાં પ્રાચીનતા બી આપણને શું કહેવાય શીખવા મળે છે એટલે એ પણ સારું જ છે પણ અત્યારના જનરેશન પ્રમાણે કહું તો બધાને વધારે જનરેશન વાઈઝ અલગ અલગ એ મનોરંજન માટે એ વધારે પસંદ છે પસંદ હોવાનું કારણ શું છે મનોરંજન તો તમને બધે જ મળે છે પણ ત્યાં કઈ ડિફરન્સ હોય છે કે પછી યંગસ્ટર્સ વધારે હોય છે ગ્રુપ હોય છે શું હોય છે ત્યાં ડીજે થાય છે એ તો મેઈન પર્પસ છે કે ત્યાં ડીજે થાય છે કપડા માટે અલગ અલગ વસ્તુઓ તમે ટ્રાય કરી શકો છો અને પેલું શેરી ગરબામાં કેવું હોય બાર વાગ્યા સુધી ટાઈમ લિમિટ મળી જાય છે કોમર્શિયલમાં તમને કોઈ ટાઈમ લિમિટ નહી હોતી સાડા બાર એક વાગ્યા સુધી હોય છે અલગ અલગ લોકેશન મળે તો તમે ફોટોશૂટ સારા કરી શકો નો છે એટલે એના માટે તમને અલગ અલગ અપડેટ્સ મળી જઈ શકે છે એટલે વધારે અમે લોકો કોમર્શિયલ પસંદ કરીએ છીએ પહેલેના ગરબા એવા હતા શેરી ગરબા કે શેરી ગરબા લોકો માતાની આરાધના કરવા માટે કરતા હતા પરંતુ હવે ક્યાંક મનોરંજન થતું હોય કોમર્શિયલમાં કે કંઈક લાગે છે ખરી कमर्शियल गरबा में मोस्टली प्रेफरेबल होता है क्योंकि ज्यादा बॉलीवुड सॉन्ग्स और ट्रेंडिंग सॉन्ग्स होते हैं देन पुराने गरबा के सॉन्ग्स और सब और उधर पे नई नई ड्रेसेस ट्राई करना और नए नए कपड़े खरीदना वो थोड़ा कॉस्टली होता है बट तब भी प्रेफरेबल कमर्शियल गरबा ही है ओके okay. आप क्या कहोगे आ, ज्यादा क्या अच्छा होता है कमर्शियल कहो ट्रे, जे ટ્રેડિશનલ શેરી ગરબા અમારા માટે તો વધારે શેરી ગરબા સારા કારણ કે એમાં પેરેન્ટ્સની સેફટી પણ હોય ને ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ વધારે કોમર્શિયલમાં થઈ શકે ને બીજું કે ત્યાં વધારે કોમર્શિયલમાં ક્રેઝ વધી ગયો છે તો ભીડ વધારે હોઈ શકે ત્યાંથી વધારે એન્જોય પણ નહીં થાય પણ શેરીમાં આપણે આપણા બે આવડત પ્રમાણે કરી શકીએ ગરબા એમાં બધા ગ્રુપના લોકો જઈ શકે એટલે પોતાના નાના ભાઈ બહેનોને બી લઈને જઈ શકાય ચોક્કસ સાથે હોય ત્યાં જ તો મજા આવતી હોય છે આપ શું કેશો તો વર્ષોથી ગરબા રમો છો શીખાડો છો ઘણા બધા ગરબા આપે તો જોયા હશે મારી દ્રષ્ટિએ શેરી ગરબા હવે ધીરે ધીરે જેમ જેમ કોમર્શિયલ આવતું ગયું ને એમ એમ શેરી ગરબાનું કલ્ચર લુપ્ત થતું જાય છે તો એક એને પણ બૂસ્ટ કરવાની જરૂર છે આપણી સંસ્કૃતિને બચાવવાની કાલે ઊઠીને કદાચ લોકોએ કીધું તેમ કે અમારી જનરેશન કોમર્શિયલ જ જોયું છે તો કદાચ હજી જે નેક્સ્ટ જેનસી આવે છે એને તો શેરી ગરબા જોયા જ નહીં હોય એવું થઈ જાય એટલે મારી દ્રષ્ટિએ બંનેને પોતાની રીતે સારું જ છે કોમર્શિયલ એટલા માટે એઝ અ ટ્રેનર હું એવું માનું કે તમારે મોટા ગ્રુપમાં નવા નવા લોકોને મળવાનું નવા નવા લોકો સાથે ગરબા રમવાના એના માટે તમે કોમર્શિયલ બહાર પાર્ટી પ્લોટમાં જાઓ એ સારું જ છે પણ શેરી ગરબા આપણા જે પ્રાચીન અર્વાચીન જે માથે માટલી લઈને ગરબા ગરબા એટલે શું માતાજીની આરાધના માતાજીની આરાધના માટે જે થાય છે એ કલ્ચર શેરીમાં જ છે કોમર્શિયલમાં તમે ખાલી પોતાના મનોરંજન માટે જઈ શકો છો ચોક્કસ કોમર્શિયલમાં લોકો માત્ર પોતાના મનોરંજન માટે જાય છે પરંતુ હું તમને પાછી એકવાર એ પૂછવા માંગીશ કે છેલ્લા કેટલાક ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે જયારે કોમર્શિયલ ગરબા આ યોજાઈ રહ્યા છે તો અનેક ત્યાં ક્યાંક કોઈ પ્રોબ્લેમ્સ પણ આવતી હોય છે કંઈક ને કંઈક થતું હોય છે તો એને લઈને ક્યાંક દીકરીઓને બહેનોને મોકલવા માટે કે એમાં કોઈ તકલીફ લાગે છે ખરી તકલીફ પણ પોતપોતાની પોતાની પોતાએ વિચારવી જોઈએ એસ સચ બહુ નાના બચ્ચાઓ તો કોમર્શિયલમાં જાય નહીં પેરેન્ટ્સ જ અલાઉડ નહીં કરે અને એક એજ પછી બચ્ચા મીન્સ કોઈ પણ ગર્લ હોય ગર્લ ચાઈલ્ડ અને એને પોતાની સેફટી પોતાની જાતે ખબર પડવી જોઈએ ચોક્કસથી એટલે પોતાની સુરક્ષા તો પોતાના હાથમાં છે એ વાત સાચી જ છે પરંતુ જે ટ્રેડિશનલ સેમી ગરબા કહી શકાય છે કે પછી કમર્શિયલ ગરબા કહી શકાય છે આ તમામની વચ્ચેનો જે ડિફરન્સ છે કે આ તમામની વચ્ચે પહેલે કઈ રીતના રહેતું હતું પહેલે સ્પષ્ટ જે ખેલૈયાઓ જણાવી રહ્યા છે કે માતાની આરાધના કરવામાં આવતી હતી અને હવે કહી શકાય કે ક્યાંક મનોરંજનને લઈને કે ક્યાંક એક શો ઓફ ડ્રેસઅપનો છે કે અલગ અલગ જે ઉત્સાહ છે ખેલવાનો એને લઈને હવે આ જે કમર્શિયલ ગરબા છે જેમાં કેટલીક અવનવી ઘટનાઓ પણ બનતી હોય છે તો એને લઈને ક્યાંક બંનેની અંદર થોડો ઘણો ડિફરન્સ જોવા મળતો હોય છે પરંતુ વધારે કરીને લોકો કોમર્શિયલ ગરબાની કથા શેરી ગરબાને પ્રિફર કરી રહ્યા છે કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલી મંતવ્ય ન્યૂઝ સુરત દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ હવે જામનગરની જનતા પાસેથી જાણીએ કે ટ્રેડિશનલ ગરબા અને કોમર્શિયલ ગરબા વિશે તેમના શું મંતવ્ય છે દેશ અને વિદેશની અંદર માતાજી નું આરાધના એટલે કે માતાજીનું આરાધના પર્વ છે નવરાત્રી આવી રહી છે હાલ જો વાત કરવામાં આવે જામનગરની તો જામનગરની અંદર લોકો શું કહેવા માંગે છે તેમની સાથે જ વાત કરીએ કે હાલ આ શહેરી ગરબા અને સ્ટેટ લેવલના ગરબા થતા હોય છે કોમર્શિયલ ગરબા થતા હોય છે શું કહેશો અત્યારે જો જોવા જઈએ તો આપણે અત્યારે ચાર મોટા સિટી છે સુરત અમદાવાદ વડોદરા બરાબર અને રાજકોટ તો એના પ્રમાણમાં જોવા જઈએ તો જામનગર આપણું સૌથી શાંત શહેર છે પણ એવું નથી કે આપણે પણ એટલું હર્ષોલ્લાસથી ગરબા નથી કરતા અહીંયાં પણ આપણે હર્ષોલ્લાસથી જ શહેરી ગરબા હોય કે પછી મોટા પાર્ટી પ્લોટના ગરબા આપણે ખૂબ ધૂમધામથી નાના હોય અથવા તો મોટા મોટી વર્ષના મોટા લોકો પણ અત્યારે રાસે રમવા પાર્ટી પ્લોટમાં જઈ જાય છે અને ત્યાં ખૂબ રાસની રમઝટ કરે છે અથવા તમે જોવા જાઓ તો ડીજે છે ડીજે ના તાલ ઉપર અત્યારે જોવા જાઓ તો લોકગીતો છે જે દિવાળીબેન ભીર્ણા ના લોકગીત ચાલે આવે છે એના અત્યારે રિમિક્સ કરીને અત્યારના હાલમાં જે ટેટુડો છે ગલગોટો છે પછી ખલાસી છે આ બધા સોંગ ના તાલે બધા જનસી જે લોક ગીતો ઉપર જે યુવકો ના ગરબા કરે છે એમાં ખૂબ પ્રખ્યાત છે શું ધ્યાન માં શું રાખવું જોઈએ કે શહેરી ગરબા થી લઈને કોમર્શિયલ ગરબા સુધીનો તફાવત શું છે

સરકાર દ્વારા કરવામાં આવેલું છે કે જ્યાં ખૂબ બંધિયાર વિસ્તાર હોય તો એમાં જેમ કે આપણે પાર્ટી પ્લોટમાં નીચે આપણે અંધાર જેવી જગ્યા હોય આપણે સ્કૂટર પાર્ક કરતા હોય અથવા તો કઈ પણ આપણે પાર્કિંગ છે એમાં પણ સીસીટીવી કેમેરાની રાખવામાં આવેલી છે અને સુરક્ષા રાખવા માટે માટે પોતે સલામત રહે એ હું એક એક જ વાક્ય શ્લોકની સ્તુતિ કરવા ઈચ્છીશ જે કોઈ પણ સ્ત્રી છે એને જ્યારે ભયનો માહોલ લાગે અંદરથી તો માતાજીની આ એક સ્તુતિ એના પોતાના ભય ભયથી દૂર થાય છે તો હું એક સ્તુતિ પ્રસ્તુત કરવા જઈ રહી છું ऐ गिरि नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्य शिरोदिनि वासिनि विष्णुविनासिनि जिष्णुनुते

શેરી ગરબા વિશેની વાત કરીએ તો શેરી ગરબામાં આજે જામનગરની અંદર નાની નાની બાળાઓ છે જે શેરી ગરબાની અંદર રમી રહી છે અને ખૂબ જ એવો સરસ અનેરો આનંદ લઈને એ નાની નાની બાળાઓ ગરબીમાં પોતે ભાગ લે છે અને સરસ મજાના સ્ફૂર્તિથી રાસ રમે છે મહત્ત્વ શું હોય છે નવરાત્રિનો પર્વ છે નવરાત્રીના પર્વ વિશે વાત કરીએ ને તો મહા મહિનો મહિનો અને મહત્વ એક નવરાત્રિ લાંબો લાંબો તહેવાર જે પર્વ કહેવાય છે એ ઉજવવામાં આવે છે અને આપણે શહેરી વિસ્તારમાં એ ગરબી નાની નાની બાળાઓ ખૂબ જ આનંદથી એ રમી રહે છે એની અંદર આપણે જોઈએ તો ગરબામાં મંડપ

પોતે રમીને એક અનેરો આનંદ અને ઉત્સાહથી આજે ગરબા રમીને આ પર્વ ઉજવી ઉજવી રહ્યા હોય છે જે પ્રકારે કોમર્શિયલ ગરબા અને શેરી ગરબા બંનેનો શું તફાવત હોય છે અને શું લોકોને ધ્યાનમાં રાખવા જોઈએ ગરબા શેરી ગરબા ની અંદર તમે આપ જુઓ તો ગામડાની અંદર અને શહેરની અંદર ગલીઓ ગલીઓની અંદર સરસ મજાની દીકરીઓ દ્વારા એક સરસ મજાનું આયોજકો દ્વારા સરસ મજાનું આયોજન કરેલું હોય છે અને એમાં શેરી ગરબાની અંદર માત્ર ને માત્ર દીકરીઓ દ્વારા જ છે એ ગરબીઓ લેવામાં આવતી હોય છે અને તેને આયોજકો દ્વારા અઢળક એમને લાણીઓ પણ એમને પ્રાપ્ત થતી હોય છે ભણતારની સાથે સાથે એ લોકો ગરબીની અંદર પણ એ લોકો જતા હોય છે અને એની સામે આપણે જોઈએ કે કોમર્શિયલ ગરબા તમે જોવા માટે જાઓ તો ગુજરાત એક એનું આગવું સ્થાન છે કોઈ પણ આપણો ઘરનો નાનો પ્રસંગ હોય તો પણ આપણે ગરબા રમીએ છીએ એટલે આપણે એવું કહી શકાય કે ગુજરાતીઓમાં ગરબાઓ રગે રગે વસેલા છે તો આરાધના હોય રહ્યો હોય આપણે શરૂઆત થાય છે ત્યારે સૌ યુવાનો સૌ થનગણાટ રમી રહ્યા હોય છે જયારે એક શેરી ગરબાની અંદર આપણે જે નાની ગલીઓની અંદર હું તમને નાનું એવું જણાવું તો કે ત્યારે બધા લોકો નાનો એવો માટીનો એક ગરબો બનાવી અને બધાય પોતાની માથે લઈ અને લોકો રમતા અને ગરબો શબ્દ એ સંસ્કૃત શબ્દ થી ઉતરી આવેલો છે અને ગામડાની અંદર તમે જ્યારે જાઓ છો શહેરની અંદર જ્યારે નાની નાની ગલીઓની અંદર જાઉં જાઓ છો અને જ્યારે એ ગરબો લઈ અને દીકરીઓ માથે માતાના સ્વરૂપ રૂપે અને જ્યારે પોતે રમતા હોય અને જ્યારે એને લાઈટ ઓફ કરી અને જ્યારે જોવામાં આવે ત્યારે સાક્ષાત શક્તિમાં

કે અંદર એવા એવા ઉત્સવો આવે છે જે બધાય બધાય સર્વ ધર્મ સંભાવ સમજી અને લોકો ગરબાઓ ઉજવે છે અને બધા એટલે બધા ધર્મ ધામધૂમ પૂર્વક ઉજવે છે તો આપણે હું પ્રાચીન જે ગરબી છે એને પણ એટલું મહત્વ આપું છું અને એની સાથે સાથે આરોચીન જે અત્યારે જે ગરબી છે એને પણ હું ખૂબ જ મહત્વ આપું છું પણ હા એમાં સાવચેતી પણ આપણે ઘણી બધી રાખવી જોઈએ અને કેટલું બધું મહત્વ પણ છે તો તમે જોતા હશો કે આરવચી અત્યારની જે ગરબી છે એમાં પણ કેટલા બધા લોકોને રોજગારી એની અંદર પ્રાપ્ત થાય છે અને બધા લોકોને ઉત્સવો પણ ખૂબ સારો એવો એની અંદર મળે છે અને બધા ખેલૈયાઓ બધા યુવાનો બહુ સારી રીતે એની અંદર બધા લોકો રમતા હોઈએ છે તો આ સમયે બધા લોકોએ સાવચેતી રાખવાની કઈ કઈ જરૂરિયાત છે કે જ્યારે તમે લોકો ગરબીમાં જ્યારે રમવા માટે જાઓ છો શેરી ગરબી હોય કે જે

કોઈ પણ સરસ આપણે કોઈ પણ એવી વસ્તુ કરવી જોઈએ પણ ગુજરાત ખરેખર આપણે એની સાવચેતી રૂપે આપણે રાખવું જોઈએ તો નવરાત્રી પર્વ નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ અને સારામાં સારી આપણી સૌની નવરાત્રી જાય બીજું આપણા માટે ગર્વની વાત એ છે કે બે ની અંદર